નમસ્તે દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ 17 માં તમારું હાર્દિક સ્વાગત છે. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વાવાઝોડાના સામેની કચ્છ જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક યોજાઈ. ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા બિપરજોય અંગે આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડું કચ્છ જિલ્લાના કાંઠામાં લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા બચાવ અને રાહતની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજરોજ રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને મંત્રીશ્રીઓએ કચ્છ જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ પાસેથી વાવાઝોડા પૂર્વેની તૈયારીઓની માહિતી લઈને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આરોગ્ય મંત્રીશ્રીએ સમીક્ષા બેઠક દરમિયાન જણાવ્યું હતું કે તમામ અધિકારીશ્રીઓને સંકલનમાં રહીને રાહત બચાવની કામગીરી કરે જેથી વાવાઝોડાના સંકટનો સામનો કરી શકાય. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે અધિકારીશ્રીઓ, ધારાસભ્યો અને આગેવાનો સાથે સંપર્કમાં રહીને સ્થાનિક જરૂરિયાતો મુજબ કામગીરી કરે તે જરૂરી છે. આ ઉપરાંત જિલ્લા સ્તરેથી ગ્રામ્ય સ્તર સુધી સૂચનાઓ આપી શકાય તે માટે કમ્યુનિકેશન પ્લાન બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. દરિયાકાંઠાના કેટલા ગામોમાં વાવાઝોડાની ગંભીર અસર થઈ શકે તેની વિગતો મંત્રીશ્રીએ મેળવીને ત્યાં આયોજનબદ્ધ રીતે સ્થળાંતરની કામગીરી કરવા તાકીદ કરી હતી. વધુમાં શેલ્ટર હોમ્સ ખાતે પાણીની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત તેમજ મેડિકલ ફેસિલિટીઝ ઉપલબ્ધતાએ તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે વાવાઝોડા પછી ગણતરીના કલાકોમાં જ વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે માટે અત્યારથી એક્શન પ્લાન બનાવીને કામગીરી કરવી પડશે. એક્શન પ્લાન પ્રમાણે PGVCLની વધારાની ટીમો પણ અન્ય જિલ્લામાંથી બોલાવવાની ફરજ પડે તો તાત્કાલિક આદેશ કરવા સંબંધિત અધિકારીશ્રીને સૂચના આપી હતી. આ ઉપરાંત ભારે પવનના લીધે વૃક્ષો ધરાશાયી થઈ જાય છે, તેના લીધે પરિવહન સેવા ખોરવાય છે. આથી ઝડપથી પરિવહન સેવા શરૂ કરી શકાય તે માટે અલાયદી ટીમો રાખવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી. આ બેઠકમાં કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરા, પશ્ચિમ કચ્છ અધ્યક્ષ શ્રી ડૉક્ટર કરણરાજ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી SK પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેક્ટર શ્રી RK ઓઝા, ડિઝાસ્ટર મામલતદાર શ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. રિપોર્ટ જો વાવાઝોડું આવવાનું છે, ખાસ કરીને કચ્છમાં માંડવી અને જે જખોઈ ઉપર ટકરાવવાની વાત છે, એ પ્રકારની તૈયારી આજે આપે અહીં આવીને જોયું છે, શું લાગી રહ્યું છે, કયા પ્રકારની સ્થિતિ થઈ છે? આમ તો આ ઘણા સમય પહેલા એટલે લગભગ 5-1 દિવસથી આખે આખું આ બિપોરજોય વાવાઝોડું આપણા તરફ આવી રહ્યું છે એવા સંદેશ હતો. અને IMDના વેધરકાસ્ટ પ્રમાણે આદરણીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તૈયારીઓ પણ ચાલુ કરી હતી. આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ પણ ઉપરથી બરાબર ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે. આખે આખું આ વાવાઝોડું માંડવી અને કરાંચી આ બંનેની વચ્ચે, એટલે કે આ સેન્ટર આપણું જખો થાય, જખો ઉપર લેન્ડફોલ થવાની શક્યતાઓ અત્યારે જણાઈ રહી છે. અને અહીંયા જો લેન્ડફોલ થાય તો લગભગ હું માનું છું ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં પણ વરસાદ થાય. અને મોટો, કારણ કે આ વખતનો જે પવન છે, જ્યાં લેન્ડફોલ થશે ત્યાં આગળ 150 કિલોમીટર કરતા આજુબાજુની પવનની સ્પીડ રહેવાની છે, અને પરિણામે થોડો વિનાશ કે વિકાસ જે તકલીફો, નુકસાન એ વધુ થવાની સંભાવના છે. વહીવટીતંત્ર અને રાજ્ય પ્રશાસન દ્વારા આ જે લોકો દરિયા કિનારા રહે છે, 0-5 કિલોમીટરની હદની અંદર જે લોકો વસી રહ્યા છે, બધાને ક્યાંક શેલ્ટર હોમમાં એમને આશ્રય આપી અને લગભગ 15મી તારીખની આજુબાજુ, 15 બપોર સુધીમાં અથવા તો સાંજે અથવા તો થોડું વહેલા એની આજુબાજુના સમયમાં આ લેન્ડફોલ થવાની શક્યતા છે, અને પરિણામે થોડો નુકસાન ખૂબ મોટું થાય એવી સંભાવનાઓના જોતા જિલ્લા વહીવટીતંત્રએ આખે આખી ભુજ, કચ્છ જિલ્લાની અંદર પૂરી વ્યવસ્થાઓ બધી કરી લીધી છે. ઓછામાં ઓછું નુકસાન થાય, ઝીરો ટોલરન્સની નીતિ ઉપર ઢોર અને માનવ મરણ પામે એની એ નીતિ ઉપર આપણે ચાલી રહ્યા છીએ. અને બે ભાગમાં થાય, એક તો જે વખતે લેન્ડફોલ થાય અને જે નુકસાન આવે
એ નુકસાનમાંથી ઓછામાં ઓછું નુકસાન કેવી રીતે થાય અને નુકસાન થયા પછી તરત જ જે આખી પરિસ્થિતિને થાળે પાડવા માટેનું બીજો એક્શન પ્લાન આમ પૂરેપૂરી તૈયારી તંત્ર તરફથી છે. કેટલા લોકોનું સ્થળાંતરણ કરવામાં આવશે, કેટલા ગામો છે, કેવી રીતે અને ક્યાં તેમના માટે વ્યવસ્થા? 0 થી 5 કિલોમીટરમાં જે પણ કાચા ઝૂંપડા, પતરાવાળા ઝૂંપડા અથવા તો નળિયાવાળા જે ઝૂંપડાઓ આ વિનાશની ચપેટમાં આવી શકે એમ છે, તમામ લોકોને એ ખસેડવાની અત્યારે સંખ્યા આશરે અત્યારે 10-1 હજાર જેટલી તો નક્કી થઈ ગઈ છે. પરંતુ હજુ પણ પહેલાં 0 થી 1 કિલોમીટર હતો, થોડો વિનાશ વધારે નોતરે એવું લાગતા એની આપણે અત્યારે 5 કિલોમીટરની હદ સુધી સ્થળાંતરણ થઈ રહ્યું છે એ લોકો માટે.